हेलो, गुड मॉर्निंग एवरीवन, वेलकम टू किड्स आर अ स्कूल। बाळको, आजे आपणे सामान्य ज्ञान में पालतू प्राणीओ अने जंगलना प्राणीओ विषे समझीशुं। तमे बधा घणा बधा पालतू प्राणीओथी तो परिचित हशो ने। पालतू प्राणीओ आपणी साथे रहे छे अने आपणने घणी बधी रीते मददरूप थाय छे, जेम के गाय, भैंस, बकरी, कूतरो, आ बधा पालतू प्राणीओ छे। गाय, भैंस, बकरी आपणने दूध आपे छे, दूधथी शक्ति मळे छे। तमे बधा दूध पीता हशो ने बाळको। કૂતરોએ આપણા ઘરની ચોકી કરે છે। કૂતરો એ વફાદાર પ્રાણી ગણવામાં આવે છે। મરઘી શું આપે છે? મરઘી ઈંડા આપે છે, ઈંડા ખાવાથી પ્રોટીન મળે છે। ઊંટ અને ગધેડો, ઊંટ અને ગધેડો એ માલસામાનની હેરફેર માટે ઉપયોગી છે। એવી રીતે ઘોડો, તો ઘોડો એ મુસાફરી માટે કરવા માટે ઉપયોગી છે। બાળકો, તમે ખેતરમાં બળદ જોયો હશે ને? હા, બળદ એ શું કામમાં આવે છે? તો બળદ એ આપણને ખેતરમાં ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી બને છે। ઘેટું આપણને શું આપે છે? ઘેટું આપણને ઊન આપે છે। બાળકો, આ બધા હતા પાલતુ પ્રાણીઓ। હવે આપણે જોઈશું જંગલના પ્રાણીઓ। જંગલના પ્રાણીઓમાં સિંહ, વાઘ, ઝીબ્રા, હરણ, જિરાફ, ચિત્તો, રેંચ, હાથી વગેરે જેવા પ્રાણીઓ આવે છે। તો સિંહે જંગલનો રાજા કહેવાય। શું કહેવાય? સિંહ જંગલનો રાજા કહેવાય છે। તેને સુંદર કેસવાળી હોય છે। વાઘ એ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે। શું છે? વાઘ એ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે। તેના શરીર પર કાળા અને પીળા ચટ્ટાપટ્ટા હોય છે। ઝીબ્રા તેના શરીર પર કાળા અને સફેદ પટ્ટા હોય છે। હરણ તો તમે જોયું હશે ને ટીવીમાં, બુક ચોપડીમાં, તો તેના માથા પર શું હોય છે? શિંગડા હોય છે। જંગલના પ્રાણીઓમાં ચિત્તો એ સૌથી ઝડપી દોડે છે। જીરાફને શું હોય છે? લાંબી ડોક હોય છે। માણસ અને જીરાફ બંનેના ગરદનમાં સરખા જ હાડકા હોય છે। રેંચ તેના શરીર પર લાંબા અને ગાઢ વાળ હોય છે। હાથી જમીન પરનું સૌથી શક્તિશાળી પ્રાણી છે। તેને સફેદ દંતશૂળ અને લાંબી સૂંઢ હોય છે। બાળકો, આજે આપણે પાલતુ પ્રાણીઓ અને જંગલના પ્રાણીઓ વિશે સમજ્યા। તો બાળકો, તમને મજા પડી હશે ને? સારું, તો હવે આગલા પીરિયડમાં આપણે આગળ ભણીશું। ગુડ બાય બાળકો।